દીપિકા, નવા ચોખા ભરવાની સીઝન આવી ગઈ છે, તો તમારા ત્યાં કોણ ભરે છે? એ બધું કામ તો મમ્મી જ કરે છે, પણ અમે પછી ભરવાનું હોય ત્યારે બધા સાથે મળીને અમે લોકો ભરતા હોઈએ છીએ. ઓકે, અને કયા કયા ચોખા મંગાવો તમે? અમારે ત્યાં એક તો પહેલા બિરયાનીના તો જે ભરાતા હોય ચોખા તે તો ભરીએ જ છે. ત્યાર પછી ઇડલી ને અમારે ત્યાં સાઉથ ઇન્ડિયન બધાને ઘણું બધું ભાવે, એટલે ઇડલી ઢોસા માટેના જે જાડા ચોખા હોય છે તે પણ અમે ભરીએ છીએ. ઓકે, અને જે આપણું જે નોર્મલ રૂટીનમાં જે ચોખા ખવાતા હોય રોજના ડેઈલી તે ચોખા અમે ભરીએ છીએ. બરાબર. અને ચોખા ભરવાની જે પ્રોસેસ હોય કે એક જ જગ્યાએથી લઈ લેવાના કે આમ ત્રણ ચાર જગ્યાએ જવું? ના 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 ના, એવું નહીં કરાય. બધી જગ્યા પર ફરવાનું, બધાનો ભાવ જાણવાનો, પછી ક્વોલિટી જોવાની કે કોની કઈ સારી છે, ત્યાર પછી ઘરમાં આવે ચોખા. અમારા ત્યાં તો બાર સુગીને પસંદ. હા, કોની સુગંધ સૌથી સારી? સાચી વાત. યસ, અને પછી નવા ચોખા ભરાય. તો ચોખા ભરવાની સીઝન આવી જ ગઈ છે, તો એમાંથી જ કઈક બનાવી દઈએ. હા, ઓકે, શું બનશે? ચોખાની વાત આવે એટલે બિરયાની તો સૌથી પહેલી આપણા મગજમાં આવે છે, તો પહેલા એક બિરયાની બનાવી દઈએ. ઓકે, અને પછી એક સ્ટાર્ટર લઈ લઈએ. ઓકે, ચોખા ભરવાની સીઝન તો આવી ગઈ છે, તો એમાંથી સરસ મજાની વાનગીઓ શીખી લઈએ. શરૂ કરીએ ફોર્ચ્યુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ પ્રસ્તુત રસોઈ શો પાવર્ડ બાય શ્રી હરિ રેડી ટુ કુક મસાલા. સૌથી પહેલા લઈએ છીએ બિરયાની. હા, કઈ? મસૂરની બિરયાની આપણે આજે બનાવવાના છે. મસૂરની બિરયાની? હા, એટલે આખા મસૂર છે? હા, આખા મસૂર છે. ઓકે, અને બીજું શું ખાસ છે આમાં? મિત્તલ, બિરયાનીનું નામ સાંભળે ને એટલે લોકોને એવું થાય કે બહુ બધું કામ કરવાનું હશે, નથી બનાવી. પણ આ એક એવી રેસીપી છે કે ખૂબ જ સિમ્પલ છે અને બહુ ઓછી સામગ્રીઓમાંથી બની જાય એવી છે, એટલે તમે ઈચ્છો ત્યારે ગમે ત્યારે આ બનાવી શકો એવી છે. તો શરૂઆત કરી દઈએ. હા, સૌથી પહેલા આ બે નંગ ડુંગળી છે, હવે તે લાંબી સમારી લીધી છે, એને આપણે તળી લઈશું. ડુંગળીને કેવી તળવાની છે? એને આપણે બિરસ્તા જેટલી નથી ફ્રાય કરી દેવાની, એટલે થોડી જ આપણે, થોડી ગુલાબી જેવી થાય એટલે કાઢી લઈશું. અચ્છા, ઓકે. કારણ કે આપણે એને બહુ થવા દઈશું તો એ જે બિરયાનીનો જે મસાલો બનશે તેમાં એટલી સારી નહીં લાગે. અચ્છા, ઓકે, કાઢી લઈશું હવે. અને આ રીતે તળીને જ લેવાની કે આપણે થોડી એમ શેલો ફ્રાય કરી શકીએ? હા, કરી શકો, કરવું હોય તો. પણ પછી આપણે બટાકા અને ગાજર ને કરવાના છીએ, તો એ પછી બહુ એકદમ ચડી જશે ને, પેલું એકદમ સરસ નહીં થશે. ઓકે, રાઈટ, એટલે બધાનું ટેક્સચર એક સરખું આવશે. હવે એક નંગ બટાકું છે, તેને આવી રીતે લાંબુ કાપી લીધું છે, એ પણ તળી લઈશું. એને કેવું કરવાનું છે? આપણે જેમ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવતા હોઈએ એવી રીતે એને ચિપ્સની જેમ જ એને પણ બનાવવાનું છે. બટાકા થોડા ચડશે એટલે આપણે ગાજર અંદર નાખી દઈશું, એટલે બંને એક સાથે પછી થઈ જશે, કારણ કે ગાજરને ચડતા થોડું ઓછો ટાઈમ લાગશે. ઓકે, બટાકા અને ગાજર લીધા છે, એમ આપણે બીજા કોઈ કંદ લઈ શકીએ? તમે કંદ તો નહીં, પણ તમે આની અંદર ફ્લાવર છે, ફણસી છે, આ બે વસ્તુ તમે લઈ શકો છો, વટાણા છે. અચ્છા, એને બાફીને. ઓકે, તો ફ્લાવર ને ફણસી ને તળવાના કે નહીં? હા, એ બેને તળીને લેવાના, અને વટાણા અગર લો છો તો એને બાફીને લેવાનું. ઓકે, પનીર પણ તમે આવી રીતે એને ફ્રાય કરીને લઈ શકો. ઓકે, બટાકું થોડું થઈ ગયું છે, હવે આપણે એની અંદર ગાજર એડ કરી દઈએ. ગાજર કેટલા છે? એક નંગ છે ગાજર પણ, અને એને પણ આવી રીતે લાંબુ સમારી લીધું છે. ગાજર અને બટાકું પણ તળાઈ ગયું છે, કાઢી લઈએ એને પણ. હા, મિત્ર, શાક બધા તળાઈ ગયા છે, હવે એનો જે મસાલો બનાવવાનો છે શાક માટેનો તે બનાવી લઈએ. 2-3 ચમચી જેટલું તેલ લઈશું, તમે આમાં ઘી પણ લઈ શકો. તેલ ગરમ થઈ ગયું છે, હવે ટામેટા છે તેને ઝીણા સમારી લીધા છે, લગભગ 2 નંગ ટામેટા છે, એને સાંકળી લઈશું. ટામેટાને થોડાક ચડવા દેવાના છે, ત્યાર પછી આપણે આગળ બધા મસાલાને આ શાકને ઉમેરીશું. ઓકે, થોડું મીઠું અત્યારે નાખી દઈશું ટામેટાના ભાગનું, કે જેથી જલ્દી એ ચડી જાય. ટામેટા થોડા સોફ્ટ થઈ ગયા છે, હવે મસાલા કરી દઈએ. હા, અડધી નાની ચમચી
मरचा नी पेस्ट छे, अर्धी नानी चमची लसन नी पेस्ट, ने 5 चमची आदू नी पेस्ट मिक्स करी लईए। कश्मीरी लाल मरचू छे अर्धी चमची जेटू लईशु। बिरयानी मसालो छे 1 मोटी चमची, गरम मसालो अर्धी चमची, थोड़ू मीठू पाछू एड करीशु। ओके, 5 चमची हळदर। ओके, बधी वस्तु मिक्स करी लईए। टमेटा एकदम सरस एकरस थई गया छे। हवे 3 चमची दही लईशु। हा, ओके, अने दही केवू? મોડું જ દહીં લીધું છે। હા, પુદીનો છે 2 મોટી ચમચી। યસ, કોથમીર? યસ, 2 મોટી ચમચી। મિક્સ કરી લઈએ। બહુ સરસ લાગે છે આ ગ્રેવી, એકદમ ફ્લેવરફુલ। હા, હવે આજે આપણે શાકભાજી જે બધા તળેલા હતા તે અંદર ઉમેરી દઈશું। હવે મસૂરની બિરયાની છે એટલે આપણે આખા મસૂર લીધા છે, એને અડધો કલાક માટે પલાળી રાખવાના છે અને ત્યાર પછી ખુલ્લા વાસણ એટલે તપેલીમાં કે એવામાં મીઠું નાખીને આપણે એને બાફી દેવાના છે। ઓકે, એ લગભગ 8-10 મિનિટમાં એકદમ સરસ આ રીતે ચડી જશે। ઓકે, એને એકદમ નથી ચડાવી દેવાના કે બધા જ આવા થઈ જાય, આખરે એવી રીતે જ આપણે રાખવાનું। ઓકે, રાઈટ, એટલા માટે ખુલ્લા વાસણ। હા, એટલે ખુલ્લા વાસણમાં આપણે એને થવા દઈશું। બરાબર છે, મસૂર લઈ લઈશું। યસ, લગભગ 1 કપ જેટલા। હા, મિક્સ કરી લઈએ। મસૂરનો ઉપયોગ આપણે નોર્મલી એટલો બધો નથી કરતા, હા, રૂટિનમાં। હા, એટલે આ એક બહુ સારો ઓપ્શન છે કે તમે મસૂરને પણ આવી રીતે તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરી શકો। યસ, મતલબ ચણા છે, મગ છે, ચોળા છે, આ બધું વાપરતા હોય, હા, પણ મસૂર એટલા બધા નહીં। હા, મિત્ર, મસાલો રેડી થઈ ગયો છે, બસ ખાલી અંદર ભાત ઉમેરવાનો છે। હા, થઈ ગઈ બિરયાની રેડી। ઓકે, અત્યારે મેં 1 કપ જેટલા ચોખા લીધા છે, બિરયાનીના ચોખા છે। હા, તેને મેં 1 તજપત્તું, 2 નંગ લવિંગ સાથે મેં આપણે જેમ ખુલ્લા વાસણમાં આપણે જેમ થવા દઈએ એવી રીતે ઓસાવી દીધા છે। હા, એ લઈ લઈશું। એમાં મીઠું નથી નાખ્યું? મીઠું નાખીને જ બાકી છે। સુગંધ તો બહુ જ સરસ આવે છે। હા, હવે લગભગ 1 ચમચી જેટલું બીરસતો છે તે લઈ લઈએ, મિક્સ કરી લઈએ, ગેસ બંધ કરી દઈશું। હા, તો મિત્તલ બિરયાની સર્વ કરી દઈએ। હા, એકદમ અલગ ફ્લેવર છે અને ખૂબ જ સરળ છે બનાવવું। હા, અને આ સીઝનમાં તો ગરમા ગરમ બિરયાની ખાવાની પણ બહુ જ મજા આવે। એકદમ સાચી વાત છે। ઉપર થોડો બિરસતો ભભરાવી દઈએ અને થોડી કોથમીર। તો મિત્તલ તૈયાર છે ગરમા ગરમ અને ખૂબ જ સરળ મસૂરની બિરયાની। યસ, મસૂરની બિરયાની બનાવવા માટે જોઈશે ઊભી સમારેલી ડુંગળી 2 નંગ, સમારેલા બટાકા 1 નંગ, સમારેલું ગાજર 1 નંગ, તેલ 2-3 ચમચી, સમારેલા ટામેટા 2 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, લીલા મરચાની પેસ્ટ અડધી ચમચી, લસણની પેસ્ટ અડધી ચમચી, આદુની પેસ્ટ
5 ચમચી, કાશ્મીરી લાલ મરચું 1/2 ચમચી, બિરયાની મસાલો 1 મોટી ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, હળદર 5 ચમચી, મોળું દહીં 3 ચમચી, સમારેલો ફુદીનો 2 મોટી ચમચી, સમારેલી કોથમીર 2 મોટી ચમચી, મીઠું નાખીને બાફેલા મસૂર 1 કપ, રાંધેલા ભાત 1/2 કપ, બીરસ્તો 1 ચમચી. અને સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. ગાર્નિશિંગ માટે જોઈશે બીરસ્તો અને કોથમીર. મસૂરની બિરયાની બનાવવાની રીત. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી લઈ તેને તળી લો. ડુંગળીને એક બાઉલમાં લઈ તે જ તેલમાં સમારેલા બટાકા અને ગાજર ઉમેરી તેને પણ તળી બાઉલમાં લઈ લો. હવે બીજી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ટામેટા ઉમેરી મીઠું ઉમેરી સાંતળી લો. હવે તેમાં લીલા મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, લાલ મરચું, બિરયાની મસાલો, ગરમ મસાલો, મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મોળું દહીં, ફુદીનો અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં તળેલા શાક ઉમેરી મિક્સ કરી બાફેલા મસૂર ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં રાંધેલા ભાત ઉમેરી મિક્સ કરી બીરસ્તો ઉમેરી મિક્સ કરી બિરયાની તૈયાર કરો. હવે સર્વિંગ ડિશમાં બિરયાની લઈ ઉપરથી બીરસ્તો અને કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે મસૂરની બિરયાની. દીપિકા, એકદમ સરળ એવી બિરયાની બનાવી દીધી છે. હવે સ્ટાર્ટર બનવાનું છે. હા, કયું? ભાતની કટલેટ. ઓકે, અને એમાં કઈ ફ્લેવર લીધી છે તમે? બેઝિક ફ્લેવર્સ જ આપણે લેવાના છીએ કે જે એ પણ ઇઝીલી બધા બનાવી શકે એ માટે. ઓકે, શરૂ કરીએ. હા, એક બાઉલ લઈ લઈશું. અમે ભાત લીધા છે. હા, જે આપણે રોજિંદા જે આપણે ખાતા હોઈએ રોજના તે જ લીધા છે, પણ થોડું વધારે પાણી નાખીને એને થોડા વધારે થવા દીધા છે. ઓકે, અને એને ગરમ હતા ત્યારે જ થોડા આવી રીતે મસળી દીધા છે. અચ્છા, ઓકે. હા, તો એ લઈ લઈશું. એક કપ જેટલા રાંધેલો ભાત, તેની અંદર એક નંગ બાફેલું બટાકું. ઓકે, 1/2 નંગ ડુંગળી લીધી છે ઝીણી સમારેલી, 1/2 નંગ ઝીણું સમારેલું કેપ્સિકમ લીધું છે, 2 ચમચી જેટલી સમારેલી કોથમીર. ઓકે, હવે મસાલા કરી દઈએ. 1/2 ચમચી મરચાની પેસ્ટ, 1/2 ચમચી લસણની પેસ્ટ અને 5 ચમચી આદુની પેસ્ટ. ઓકે, સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. ભાત જ્યારે બનાવ્યા ત્યારે થોડું મીઠું અંદર નાખેલું જ છે, એટલે અત્યારે બટાકા અને બાકીના વેજીટેબલ્સના ભાગનું મીઠું આપણે લઈશું. બરાબર. ત્યારબાદ 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ચાટ મસાલો. અચ્છા, હા, સ્ટાર્ટર છે એટલે. હા, 1/2 ચમચી ચીલી ફ્લેક્સ. ઓકે, અને 1/2 ચમચી ઓરેગેનો. ઓકે, હવે આમાં 2 ચમચી મેંદો અત્યારે લઈએ છીએ, પછી જરૂરત જણાય તો બીજો આપણે અંદર એડ કરીશું. બરાબર. હવે આ બધી વસ્તુ એકદમ સરસ મિક્સ કરી લેવાની છે. તો આમાં આપણે બાસમતી ચોખા લઈ શકીએ? ના મિત્તલ, બિરયાનીનો જે ભાત છે તે અહીંયા આપણે નહીં વાપરી શકીએ, કારણ કે એ એકદમ છૂટો થતો હોય છે. અહીંયા આપણે એવો ભાત જોઈએ કે જે ઈઝીલી આપણે એને મસળીને એનો શેપ આપી શકીએ. અચ્છા, રાઈટ. ઓકે, હા, આ રેડી થઈ ગયું છે. ઓકે, અને આ મિશ્રણ કેવું બનાવવાનું છે? આપણે ઈઝીલી એને આવી રીતે કમ્બાઈન થઈ શકે અને એને આપણે વણી શકીએ એવી રીતનું બનાવવાનું છે. ઓકે મિત્તલ, મિશ્રણ તૈયાર થઈ ગયું છે, હવે આપણે એને વણી લઈએ. ઓકે, થોડો મેંદો ભભરાવી દઈએ અને વણી લઈશું. ઓકે, અમારા ત્યાં ભાત વધ્યા હોય તો અમે શેકલા બનાવી દઈએ. અચ્છા, હા, એમાં ખાલી કોથમી મરચા બસ એટલું નાખીને ગરમા ગરમ શેકલા. બરાબર, આ થઈ ગયું છે. થોડો અહીંયા મેંદો ભભરાવીને મૂકી દઈશું. એ જ રીતે બીજું પણ વણી લઈએ. થોડો મેંદો લઈ લઈશું. આવી રેસીપી બાળકોને આપીએ ને તો ખબર જ ના પડે કે ભાતમાંથી બનાવે. હા, ને મોટાને પણ નહીં ખબર પડે. એ તો છે.
હવે આવી રીતે બે વણીને રેડી થઈ ગયા છે. ચીઝના મેં આવી રીતે લાંબા ટુકડા કરી લીધા છે, એને આવી રીતે ગોઠવી દઈશું. અચ્છા, હવે આપણે જે આ પહેલા બનાવેલું હતું એને લઈ લઈશું અને એને એની પર મૂકી દઈશું. ઓકે, અને અત્યારે આપણે ચીઝ કરી દીધું છે, આપણે પ્રોસેસ જે ચીઝ હોય આપણે તે જ લેવાનું છે. આવી રીતે થોડું પ્રેસ કરી દેવાનું છે. ઓકે, અને એને આપણે હવે કટ કરી દઈશું. અચ્છા, એકદમ સરળતાથી એ ચોંટી પણ જશે. હા, કારણ કે ભાત છે. યસ, હવે આવી રીતે એક પીસ લઈને એને બરાબર એની કોર્નર્સ જે છે તે બરાબર સીલ કરી દેવાની છે. ઓકે, નાચોસ જેવું લાગે. હા, તો એના પરથી સીઝનિંગમાં કઈ ચેન્જીસ કરી શકીએ આપણે? તમે તમારી રીતે મસાલા કે એવું કશું તમે તમારી રીતે ચેન્જ કરી શકો, બધાની પસંદગી પ્રમાણે તમે એવી રીતે કરી શકો. આ રેડી થઈ ગયું છે. આવી જ રીતે બધાને શેપ આપી દઈએ. ઓકે, તો આટલી તૈયારી કરીને પણ રાખી શકીએ. હા, આવી રીતે કરીને ત્યારબાદ હવે આપણે એને બ્રેડ ક્રમ્સમાં એને કોટ કરવાના છે. એટલું કરીને તમે ફ્રીઝમાં એને રાખી શકો, પછી જ્યારે તમારે ખાવું હોય ત્યારે તમે ફ્રાય કરી શકો. ઓકે, અને આકાર પણ જુદો આપી શકો. હા, તમે નાની નાની બે બનાવીને વચ્ચે રાઉન્ડ ચીઝ મૂકીને એવી રીતે રાઉન્ડ બનાવી શકો, તમે બોલ્સની જેમ પણ બનાવી શકો વચ્ચે. મિત્તલ, આ ત્રિકોણ વળાઈ ગયા છે, હવે આપણે એને બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લઈએ. યસ, બસ આટલું આપણે કરીને એને ફ્રીઝમાં રાખી શકીએ. અચ્છા, બરાબર. જેમ આપણે ટિક્કી ને એવું બધું આપણે વાળીને જેમ મૂકતા હોઈએ એવી જ રીતે. ઓકે, મિત્તલ, કટલેટ બધી બ્રેડ ક્રમ્સ થી કોટ થઈ ગઈ છે, હવે આપણે એને તળી લઈએ. યસ, કેવી તળીશું આપણે? એને બદામી રંગની તળીશું. હા, જ્યારે કટલેટ આપણે મૂકીએ ત્યારે એને જરી પણ આપણે અડવાનું નથી. હા, થોડું એક વખત એની પર કોટિંગ થઈ જાય ત્યાર પછી જ આપણે એને ફેરવીશું. બરાબર, અને તાપ કેવો રાખીશું? આપણે મીડિયમ તાપે એને તળવાનું છે. મિત્તલ, કટલેટ તળાઈ ગઈ છે, કાઢી લઈએ. યસ, એકદમ ક્રિસ્પી દેખાય છે. હા, તો સર્વ કરી દઈએ. હા મિત્તલ, આપણે કટ કરી દઈએ. ઓકે, સુપર ટેસ્ટી. સાઈડ પર થોડી કોથમીર ભભરાવી દઈએ. ઓકે, તો મિત્તલ તૈયાર છે ભાતની કટલેટ. યસ, ભાતની કટલેટ બનાવવા માટે જોઈશે રાંધેલા ભાત 1 કપ, બાફેલા બટાકા 1 નંગ, સમારેલી ડુંગળી અડધો કપ, સમારેલા કેપ્સિકમ અડધો કપ, સમારેલી કોથમીર 2 ચમચી, લીલા મરચાની પેસ્ટ અડધી ચમચી, લસણની પેસ્ટ અડધી ચમચી, આદુની પેસ્ટ 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી, ચાટ મસાલો 1 ચમચી,
चिली फ्लेक्स अर्धी चमची, ओरेगानो अर्धी चमची, मेंदो बे चमची, चीज ना टुकड़ा बे थी त्रण क्यूब। अन्य सामग्री में जोईशे तेल तळवा माटे, सूकी ब्रेड नो भूको रगदोळवा माटे, गार्निशिंग माटे जोईशे कोथमीर। भात नी कटलेट बनावानी रीत। मिश्रण बनावा माटे एक बाउल मा रांधेला भात लई तेमा बाफेला बटाका, समारेली डुंगळी, कैप्सिकम, कोथमीर, लीला मरचानी पेस्ट, लसणनी पेस्ट, आदुनी पेस्ट, मीठू, काश्मीरी लाल मरचू, चाट मसालो, चिली फ्लेक्स, ओरेगानो अने मेंदो उमेरी बराबर मिक्स करी लो। पाटली उपर बटर पेपर मूकी मैदानु अटामण लई मिश्रणमांथी लुआ करी रोटला वणी लो। हवे एक रोटला उपर चीजना टुकड़ा मूकी उपर बीजो रोटलो मूकी तेने कट करी लो। हवे कटलेट ने सूकी ब्रेड ना भूका मा रगदोड़ी कवर करी कटलेट नो आकार आपी लो। हवे कटलेट ने गरम तेल मा बदामी रंगनी तळी लो। हवे एक कटलेट ने कट करी सर्विंग प्लेट मा लई कोथमीर थी गार्निश करी गरमा गरम सर्व करो। तो तैयार छे भात नी कटलेट। જસ્મિતા બેન, તમારી બાજુ તો લીલા ચણા બહુ જ સરસ મળે. હા, બહુ જ સરસ મળે છે અને અમારા ફાર્મ પર પણ ઉગાડવામાં આવે છે. અચ્છા, ઓકે, તો તમારા ત્યાં તો ફ્રેશ લીલા ચણા મળતા હશે તમને. હા, અમે બી એ બાજુ જો ફરવા નીકળ્યા હોય ને તો 2-3 કિલો તો લીલા ચણા લઈ જ લઈએ. અમારે ત્યાં શું હોય, તમે રસ્તા પર નીકળો ને એટલે થોડા થોડા અંતરે ચણાની રેકડીઓ ઊભી જ હોય છે. હા, બિલકુલ, અને એની જે ફ્રેશ ભાજી હોય ને એ બી બહુ મસ્ત લાગે, બહુ સરસ લાગે. યસ, તો લીલા ચણામાંથી આજે શું બનવાનું છે? આજે હું લીલા ચણામાંથી બે વસ્તુ બનાવવાની છું. એક લીલા ચણામાંથી કબાબ બનાવવાની છું. ઓકે, અને બીજું? અને લીલા ચણાનું જાદરી. જાદરીયું? હા, ઓકે, એકદમ પરંપરાગત વાનગી. હા, ઓકે, તો સૌથી પહેલા શું લઈએ છે? સૌથી પહેલા આપણે કબાબ લેશું. ઓકે, અને આની શું ખાસિયત છે? આ કબાબ છે એ જે બેઝિકલી કબાબ બનતા હોય એને જ મળતો ટેસ્ટ હોય છે, પણ એમાં આ ઝીંચરા ઉમેરવામાં આવે છે અને બધા મસાલા પણ જે આપણે મોગલાઈ મસાલા હોય છે એ રીતનો ટેસ્ટ લેવામાં આવે છે. ઓકે, તો શરૂ કરીએ. સૌથી પહેલા આ જે ઝીંજરા છે એને મિક્સર જારમાં અધકચરા વાટી લેશું. હા, એ કાટો ફેરવીને એમાં પછી આપણે થોડા ફુદીનાના પાન અને થોડી 2 ચમચી જેટલી કોથમરી ઉમેરશું. ઓકે, અને લીલા ચણા આપણે કેટલા લીધા છે? એ લીલા ચણા મેં 1 કપ જેટલા લીધા છે. સરસ વટાઈ ગયું છે. ઓકે, હવે આપણે મસાલો બનાવી લેશું. એના માટે 1 મોટી ચમચી જેટલું તેલ લેશું પેનમાં. આખું વર્ષ આપણે સૂકા ચણા જ વાપરતા હોઈએ દરેકે દરેક વાનગીમાં, પણ આજ એક સમય છે કે જ્યારે આપણે ફ્રેશ લીલા ચણા વાપરી શકતા. અને લીલા ચણાની ઘણી બધી વાનગીઓ બને છે. જે રીતે તુવેરની કચોરી બને એ રીતે લીલા ચણાની પણ બને છે. અરે વાહ, લીલા ચણાનું શાક સરસ લાગે છે, ચણા મૂઠિયાનું શાક સરસ લાગે છે. યસ યસ યસ, અને ચણા વાલોળનું શાક પણ એટલું જ સરસ. હા, એ તો પાપડી સાથે બહુ જ સરસ લાગે. હવે તેલ ગરમ થઈ ગયું છે, એમાં મેં 1 મધ્યમ સાઈઝની ડુંગળી ઝીણી સમારી લીધી છે અને અંદર ઉમેરશું. લીલા ચણા તો જે પોપટા હોય ને એ શેકી અને પછી રાત્રે ખાવાની પણ મજા આવે ટીવી જોતા જોતા. અને અમારે ત્યાં કેવું છે, લીલા ચણા હોય એને શેકી પોપટા કાઢીને એની ચાટ પણ મળે છે. અચ્છા, હા, એ પણ બહુ સરસ લાગે છે. ઓકે, તો એમાં શું હોય? એમાં બધો ચાટનો મસાલો હોય, આપણે મીઠું, મરચું, ચાટ મસાલો અને લીલી ચટણી હોય છે. અચ્છા, ઓકે, અને ઘણા લોકોને જો આ આપણે મકાઈમાં જે બધી વેરાયટીઓ મળતી હોય છે એ બધી જ ફ્લેવર લીલા ચણામાં પણ મળે છે. અચ્છા, હા, વાવ, લેમન ચણા, બટર ચણા, ચીઝ લેમન ચણા, મસાલા ચણા, વાવ. હવે આ ડુંગળી સતરાઈ ગઈ છે એને એની કચાસ દૂર થાય એટલું જ સાતરવાનું છે. હવે એમાં આપણે આદુ, મરચા અને લસણની પેસ્ટ ઉમેરવાની છે, એ 2 ચમચી જેટલી છે. હવે એની સાથે જ
આપણે જે આ ચણા વાટ્યા હતા એ ઉમેરી દેશું. એકદમ સરસ ગ્રીન કલર દેખાય છે. ખૂબ જ હેલ્ધી અને ફૂલ ઓફ પ્રોટીન. હા, અને કબાબ હોય છે ને એ ક્યારેય આપણે તળવાના નથી હોતા. કબાબ ને હંમેશા શેકવાના હોય છે અને એનો શેપ પણ ઓડ ઇવન હોય છે. ક્યારે એક સરખો કબાબ નો શેપ હોતો નથી. જો એક સરખો શેપ આપવો હોય તો એને ટિક્કીના ફોર્મમાં આપણે પ્રેઝન્ટ કરવા પડે છે. બરાબર. એટલે આ જે કબાબ છે એ પણ ખૂબ જ હેલ્ધી છે અને એ પણ ઘીમાં શેકવામાં આવશે. શું વાત છે, એકદમ ફ્લેવરફુલ. હા, અને આમ તમે લીલા ચણાનું શાક બનાવો કે પછી એનો પુલાવ બનાવો તો એટલા બધા ના વપરાય, પણ આ રીતે કબાબમાં તમે ઘણું બધું વાપરી શકો. ઘણું બધું. એક આમાં જે બાઇન્ડિંગ હોય છે એ ચણાથી જ મળી જાય છે, એટલે બીજું કોઈ વધારે વેજીટેબલ્સ ઉમેરવાની જરૂર નથી રહેતી. હા, તું જોઈ શકે છે કે મિક્સર એકદમ લંપી છે. હા હા. હવે આપણે આમાં મસાલો કરી લેશું. હા, 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી લાલ મરચું, 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી કિચન કિંગ મસાલો, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી શેકેલ જીરાનો પાવડર છે, અધ કચરો કરેલો છે, 1/2 ચમચી એલચીનો પાવડર, અને 5 ચમચી આપણે જાયફળનો પાવડર લેશું. અરે વાહ, એકદમ ફ્લેવરફુલ મસાલા ઉમેર્યા. હા, અને કસૂરી મેથી, હા, ક્રશ કરેલી, એ ઉમેરી દેશું. હવે આની સુગંધ જ કઈક અલગ આવે છે. આમાં જે આપણે પેનમાં રોસ્ટ કરીએ છે એને લીધે આની સુગંધ બહુ જ સરસ આવે છે. યસ, અને હજુ તમે એને ઘીમાં શેકશો. હા, તો આ કબાબ ને આપણે એઝ અ સ્ટાર્ટર સર્વ કરવું હોય તો એની સાથે મેઈન કોર્સમાં શું જાય? લીલા ચણાનું જ લેવું હોય તો એની સાથે, જો સ્ટાર્ટર સાથે તમારે લીલા ચણાની મેઈન કોર્સ લેવું હોય તો એની સાથે લીલા ચણાની કોઈ પણ સબ્જી લઈ શકાય છે. ઇવન લીલા ચણાના પરોઠા, ઓકે, એ બહુ જ સરસ બને છે. હા, સ્ટફ પરાઠા. હા, સ્ટફ પરાઠા સરસ બને છે. અને જે રીતે આપણે આપણે મેઈન કોર્સમાં આપણે ગુજરાતીમાં હાંડવો કરીએ છીએ, એમ લીલા જીંજરાનો હાંડવો પણ સરસ થાય છે. ઓ વાહ. અને એ પણ બેક કરીને કરવાનું. શું વાત છે. હવે આ મસાલો શેકાઈ ગયો છે. એક મધ્યમ સાઈઝનું બટાટું લીધું છે અને એને મેં બાફીને છૂંદો કરી લીધો છે. આની જગ્યાએ તમે શક્કરિયું પણ લઈ શકો છો, કાચા કેળા પણ લઈ શકો છો. અચ્છા, ઓકે. શક્કરિયું લઈશું તો થોડીક મીઠાશ નહીં આવે. ના, એટલી બધી મીઠાશ નહીં આવે. અચ્છા. કેમ કે અહીંયા જે મેં બટેટાની ક્વોન્ટિટી લીધી છે એ એક જ મધ્યમ સાઈઝનું લીધું છે, એટલે સેમ એ જ રીતે શક્કરિયાની પણ લેવાની હોય છે. અચ્છા. અને સાથે બધા મસાલા આવે છે એટલે બરાબર બેલેન્સ થઈ જાય છે. ઓકે. એકદમ કોરું થઈ ગયું છે. હા, હવે ગેસ બંધ કરી દેશું. હા, હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. હવે એની અંદર શેકેલો ચણાનો લોટ ઉમેરશું. ઓકે. અહીંયા હું 1 ચમચી જેટલો ઉમેરું છું. અચ્છા. ઘણીવાર બટેટા આપણે ઇન્સ્ટન્ટ બાફ્યા હોય તો એમાં પાણીનો ભાગ વધારે હોય. હા, રાઈટ. તો એના માટે જ આપણે ચણાનો લોટ ઉમેરીએ છીએ. હા, એટલે મિશ્રણ એકદમ કોરું જ રહે. હા, કોરું જ રહે. જરાય પાણીનો ભાગ ના હોવો જોઈએ. નો, નહીતર શું જે કબાબ વાળી એ છૂટા પડી જાય. હા, બરાબર. અને ઘણી વખત શેકતી વખતે કબાબ ફાટી પણ જતા હોય. હા, એ પાણીનો ભાગ વધારે હોય અને સરખી રીતે જો બાઇન્ડ ન થયા હોય તો એ ફાટી જતા હોય છે. ઓકે. તો આ મિશ્રણ રેડી છે. હવે એને આપણે ઠંડુ કરી લેશું. હા. તો હવે આ મિક્સર ઠંડુ થઈ ગયું છે. યસ. હવે એના કબાબ વાળી લેશું. ઓકે.
તો આ રીતે કબાબ વાળીને આપણે રાખી શકીએ અને પછી શેકવા હોય તો? હા તો પણ ચાલે. ઓકે, આપણે ઘણી વાર ટાઈમ ન હોય તો અગાઉથી વાળીને રાખી દેવાના ફ્રીઝમાં અને પછી એને ઘીમાં શેકી લેવાના. બરાબર. આવા કબાબ પીટા બ્રેડમાં સારા લાગે? હા, બહુ જ સરસ લાગે. હે ને? હા, કેમ કે પીટા બ્રેડમાં જે આપણે ફલાફલનો યુઝ કરીએ છીએ, યસ, એ ચણામાંથી જ બનેલું. હવે એક પેનમાં આપણે ઘી ગરમ કરશું. યસ, 2 ચમચી જેટલું લીધું છે. તો ઘી ગરમ થઈ ગયું છે. હવે આને શેકી લેશું. ઓકે, તો આને બીજું કોઈ કોટિંગ કરવાની જરૂર નહીં? ના. કેવા શેકીશું એને? આપણે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકીશું. હા. તો હવે પલટાવી દઈએ. એકદમ સરસ બદામી થઈ જાય છે અને સુગંધ તો બહુ જ સરસ આવે છે. હવે કબાબ શેકાઈ ગયા છે, એને કાઢી લેશું. તો કબાબ શેકાઈ ગયા છે, હવે એને સર્વ કરશું. યસ, એના માટે ગ્રીન ચટણી છે. હવે કબાબ મૂકશું. યસ, ઉપરથી થોડો ચાટ મસાલો. તો તૈયાર છે લીલા ચણાના કબાબ. લીલા ચણાના કબાબ બનાવવા માટે જોઈશે લીલા ચણા 1 કપ, ફુદીનાના પાન 1-2 ચમચી, કોથમીર 2 ચમચી, તેલ 1 મોટી ચમચી, સમારેલી ડુંગળી 1/2 કપ, આદુ મરચા અને લસણની પેસ્ટ 2 ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી, લાલ મરચું 1/2 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, કિચન કિંગ મસાલો 1/2 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, શેકેલા જીરાનો ભૂક્કો 1 ચમચી, ઇલાયચીનો ભૂક્કો 1/2 ચમચી, જાયફળનો ભૂક્કો 5 ચમચી, કસૂરી મેથી 1 ચમચી, બાફીને મેશ કરેલા બટાકા 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે શેકેલા ચણાનો લોટ 1 ચમચી. અને સામગ્રીમાં જોઈશે ઘી શેકવા માટે, સર્વિંગ માટે સલાડ અને ચટણી. લીલા ચણાના કબાબ બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં લીલા ચણા લઈ તેને એકવાર ક્રશ કરી લો. હવે તેમાં ફુદીનાના પાન અને કોથમીર ઉમેરી ફરીથી વાટી લો. હવે એક પાનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં આદુ મરચા લસણની પેસ્ટ અને વાટેલા ચણાનું મિશ્રણ ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, ચાટ મસાલો, શેકેલા જીરાનો ભૂક્કો, ઇલાયચીનો ભૂક્કો, જાયફળનો ભૂક્કો, કસૂરી મેથી ઉમેરી મિક્સ કરી મસાલાને શેકી લો. ત્યારબાદ તેમાં બાફીને મેશ કરેલા બટાકા ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી તેમાં મીઠું અને ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી મિશ્રણને એક પ્લેટમાં કાઢી ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાંથી કબાબ વાળી લો. હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં વાળેલા કબાબ મૂકી કબાબને બંને બાજુથી આછા બદામી રંગના શેકી લો. કબાબ શેકાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ સલાડ, લીલી ચટણી અને ઉપરથી ચાટ મસાલો ભભરાવી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે એકદમ ફ્લેવરફુલ લીલા ચણાના કબાબ. જસ્મિતા, કબાબ તો એકદમ મસ્ત મેલ્ટ ઇન માઉથ હતા, ખરેખર સુપર. થેન્ક યુ મિતલ, મને તો બહુ જ ગમે કે મારી રેસીપી તને પણ ગમે અને દર્શક મિત્રોને પણ ગમે. યસ, અને હવે લઈએ છીએ જાદરિયું. હા, ઓકે, એ શું છે? જાદર્યું એટલે જે લીલું ધાન હોય છે, જે ઘઉંના અને ચણાના ડુંડા હોય છે એને આગના ભઠ્ઠામાં શેકવામાં આવે છે, પછી એના પોપટા કાઢી અને એને ફોલવામાં આવે છે અને એમાંથી ચણા કાઢવામાં આવે છે. ઘઉં હોય તો ઘઉંના જે એને ફોતરા કાઢી અને એની અંદરથી ઘઉંનો દાણો કાઢવામાં આવે છે.
પછી એમાંથી વાનગી બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી જાદરિયું એ મીઠાઈ છે અને એ ઘી અને ગોળથી બનતી મીઠાઈ છે. ઓકે. અને ખાસ કરીને એમાં જે મેં કહ્યું કે પઠામાં શેકેલા જે દાણા હોય એને ફોલીને એને ક્રશ કરીને બનાવવામાં આવે છે. અચ્છા, ઓકે. એટલે અત્યારે આપણે ઢીલા ચણાનું જાદરિયું કરીએ છે, એવી રીતે પોંકનું પણ થાય, ઘઉંના પોંક. હા, ઘઉંના પોંકનું પણ થાય છે. ઓકે, તો શરૂ કરીએ. હા, એના માટે મેં જે લીલા જીંજરા હતા એને શેકી લીધા હતા અને પછી ફોલીને મેં ઘરની અંદર જ એને સુકવણી કરી દીધી છે. અચ્છા, ઓકે. અડધા દિવસમાં સુકાઈ જાય છે. એટલે શું હોય છે કે જે એકદમ દાણો બહારથી સાવ કોરો દેખાય છે અને અંદરથી થોડું મોઈસ્ચર હોય છે. જો તમારે આખું વર્ષ સાચવવા હોય તો બહાર તમારે બહાર કા ઘરમાં એકદમ સુકાવી દેવાના હોય છે અને કડક દાણો બનાવી લેવાનો હોય છે. જેવી રીતે આપણે સુકેલા ચણા કેવા હોય છે એ જ રીતે આવા ચણાને પણ સૂકવી દેવાના હોય છે. ઓકે. અને પછી એને 12 માસ રાખી શકાય છે. પણ અત્યારે અહીંયા સીઝન છે તો તાજે તાજો ખાવાની મજા જ કઈક અલગ હોય છે. યસ, ઈટ ઇઝ. કારણ કે આની અંદર જે એની અંદર ભેજનું પ્રમાણ હોય છે એનો પણ એક સ્વાદ હોય છે. હા, મીઠાશ. હા, ઓકે. તો સૌપ્રથમ આપણે એને કચરા વાટી લેશું. હા, મિત્તલ આ પીસાઈ ગયું છે. હા, અને એકદમ અધકચરું પીસેલું છે. હા, રાઈટ. જેથી કરીને આપણે ખાઈએ ત્યારે મોઢામાં જે દાણો આવે, જે ભીનાશ પડતો દાણો આવે એનો સ્વાદ સરસ આવે છે. બરાબર છે. હવે એને એક બાઉલમાં કાઢી લેશું. મિત્તલ, મેં અહીંયા 1 કપ જેટલા જીંજરા લીધા હતા. હવે એના માટે આપણે ધાબો દેશું. એના માટે 4 ચમચી જેટલું ઘી ઉમેરશું. અને એટલા જ પ્રમાણમાં દૂધ ઉમેરશું. એ પણ 4 ચમચી જેટલું લેશું. અને હવે બધું મિક્સ કરી દેશું. એટલે આમ કરવાથી શું ફરક પડે? આમ કરવાથી જે દાણો હોય છે એ જે સુકાઈ ગયેલો ભાગ હોય છે એ સરસ પલળી જાય છે અને દૂધને લીધે સ્વાદ પણ સરસ આવે છે. ઓકે. આવી રીતે દાબીને રાખી દેવાનું. હા. અને 1/2 કલાક માટે એને આપણે રેસ્ટ આપીશું. ઓકે. હવે 1 કડાઈમાં 1/2 કપ જેટલું ઘી ગરમ કરશું. અને જો ઘી વધારે ભાવતું હોય તો વધારે પણ લઈ શકાય છે. ઓકે. ઘી ગરમ થાય એટલે માં 7-8 બધા મેં પાણીમાં પલાળી લીધી હતી અને એની છાલ કાઢીને એના ટુકડા કરી લીધા છે. હા, એ ઉમેરશું. આ બદામથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. આપણે પાણીમાં બદામને પલાળીએ એટલે એની મીઠાશ વધી જાય. વધી જાય, રાઈટ. અને ન્યુટ્રિશન વેલ્યુ પણ વધી જાય. હા. હવે 1 કપ ચણા હતા તો મેં 1/2 કપ ગોળ લીધો છે. હા, ઓકે. અને આ પ્રોસેસ આપણે ધીમા ગેસે જ કરવાની છે અને વધારે વારે એને ચડવા નથી દેવાનો. ખાલી ઘી ની અંદર ગોળ ઓગાળવાનો જ છે. ઓકે. એકદમ કડક પાયો નહીં કરવાનો. કડક પાયો નથી કરવાનો. હા, નહીતર ખાવામાં મજા નહીં આવે. ઓકે. એટલે આ લચકા પડતું થશે. હા, ઓકે. આ લચકા પડતું થશે કેમ કે મેં જે અહીંયા ચણા લીધા છે એ તાજા ચણા છે. હા, બરાબર છે. એનો છે, એને પૂરેપૂરા સુકવ્યા નથી. એટલે અહીંયા જે બનશે લચકા પડતું બનશે. ઓકે. તો આ રેસીપી તમારા ઘરમાં કોણ બનાવતું હતું સૌથી પહેલા? સૌથી પહેલા આ રેસીપી મેં મારા સાસુ પાસેથી શીખી. અચ્છા. હા, એ લીલા ઘઉંનો જાદરિયું બહુ જ સરસ બનાવતા. હા, વાવ. કારણ કે આવી પરંપરાગત વાનગીઓ તો મોટા પાસેથી જ શીખતા હોય. હા. હવે આ ગોળ સરસ ઓગળી ગયો છે અને આને પણ 1/2 કલાક થઈ ગઈ છે. હા, તો એ પણ ઉમેરી દેશું. યસ.
હવે આને કેટલું કુક કરવાનું? આને 2-3 મિનિટ કુક કરવાનું છે ધીમા ગેસે, જે આમાં દૂધનો ભાગ હશે યસ એ બળી જશે. ઓકે, હવે શું કરીએ છે આમાં? હવે આ મિક્સર બરાબર શેકાઈ ગયું છે અને દૂધનો ભાગ હતો એ પણ બળી ગયો છે. હા, એકદમ ઘી લસલસતું દેખાય છે. હા, તો હવે ગેસ બંધ કરી યસ અને એમાં એલચી પાવડર ઉમેરી દેશું 1/2 ચમચી જેટલી. ઓકે, તો મિતલા તૈયાર છે, હવે એને સર્વ કરશું. હા, લીલા ચણા, ઘી અને ગોળ, એકદમ હેલ્ધી, એકદમ પ્રોટીન રિચ. હા, અને આયર્ન થી પણ ભરપૂર. યસ, પિસ્તા અને બદામની કતરણથી ગાર્નિશ કરીશું. ચાંદીનો વરખ લગાવી દેશું. ઓહો, તો મિતલ તૈયાર છે લીલા ચણાનું જાદરિયું. ચાદરિયું બનાવવા માટે જોઈશે ધાબો દેવા માટે જોઈશે શેકેલા લીલા ચણા 1 કપ, ઘી 4 ચમચી, દૂધ 4 ચમચી. ચાદરિયું બનાવવા માટે જોઈશે ઘી 2 કપ, પલાળેલી બદામ 7-8 નંગ, ગોળ 1/2 કપ, ઇલાયચીનો ભૂક્કો 1/2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે બદામ પિસ્તાની કતરણ અને ચાંદીનો વરખ. ચાદરિયું બનાવવાની રીત: સૌપ્રથમ મિક્સર જારમાં શેકેલા લીલા ચણા લઈ તેને અધકચરા વાટી લો. હવે તેને એક બાઉલમાં લઈ તેમાં ઘી અને દૂધ ઉમેરી મિક્સ કરી તેને ધાબો દઈ 1/2 કલાક માટે રહેવા દો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં બદામ ઉમેરી તેને સાંતળી લો. હવે તેમાં ગોળ ઉમેરી ગોળ ઓગળે તેટલું કુક કરી લો. ત્યારબાદ તેમાં ધાબો દીધેલું મિશ્રણ ઉમેરી મિક્સ કરી 5 મિનિટ માટે કુક કરી લો. હવે ગેસ બંધ કરી તેમાં ઇલાયચીનો ભૂક્કો ઉમેરી મિક્સ કરી લો. સર્વિંગ બાઉલમાં ચાદરિયું લઈ બદામ પિસ્તાની કતરણ અને ચાંદીના વરખથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પરંપરાગત વાનગી ચાદરિયું.